અનિલ પટેલ. અનિલ, ખાસ તો આ બંને મહાનુભાવની મુલાકાત દુનિયાને પણ એક સંદેશ આપવાની છે. બિલકુલ ચિરાગ, તમે જોઈ શકો છો કે જે રીતે આ સ્ટેડિયમ છે, સ્ટેડિયમની આજુબાજુ એવા તમામ પ્રયત્નો સિક્યોરિટી તરફથી કરવામાં આવ્યા છે કે કોઈ પણ એવી બાબતો ન થવી જોઈએ. પણ એક સંદેશની અંદર અનેકતામાં એકતા એ તમામ પ્રયત્ન અને બંને દેશો જે છે એ જરૂરથી મજબૂત થાય. બંનેના રાજનીતિક સંબંધો, સામરિક સંબંધો, એ તમામ જે સંબંધો છે એના માટેના જે કાર્યક્રમ કરવાના જે લોકો છે, ખાસ કરીને તમને વાત કરું જે કલ્ચરલ કાર્યક્રમ અહીંયા કરવા અહીંયા આવ્યા છે એ તમામ લોકો જે છે એ પણ હવે ધીરે ધીરે અહીંયા પહોંચ્યા છે. તમે જે કલ્ચરલ ગ્રુપ છે અહીં જે પહોંચ્યો છે એ તમે જોઈ શકો છો, સાથે અલગ અલગ પ્રકારના, કારણ કે પંજાબના લોકો હોય, ગુજરાતના લોકો હોય, કુચીપુડી હોય, તમામ પ્રકારના જે પ્રયત્નો છે એ અહીં એક રંગારંગ જે કાર્યક્રમના માધ્યમથી થશે. કારણ કે જે પંજાબના લોકો છે આપણે એમની સાથે પણ વાત કરશું. સર, આપ લોગ યહાં આયે હૈ, આજ ક્યા નૃત્ય કરેંગે? ક્યોંકિ પંજાબ સે આયે હૈ, અનેકતા મેં એકતા કે દર્શન યહાં કરાયેંગે આપ? હમ ભંગડા પરફોર્મ કરને વાલે હૈ સભી સ્ટેટ્સ કે સાથ. અચ્છા, હાં જી. ये किस तरह का पूरा कार्यक्रम होगा ये आप लोग जैसे परफॉर्म करेंगे तो? सभी के डांसेस होंगे, गुजराती भी होगा, सभी होंगे, बीच में हमारा भांगड़ा भी होगा और सभी डांस. कैसा लग रहा है क्योंकि दो महान हस्ती, एक ट्रंप और मोदी जी वहां पर ये परफॉर्म करेंगे आप लोग? अच्छा लग रहा है, दो राष्ट्र एक साथ ज्वाइन कर रहे हैं तो अच्छा है. સ્વાભાવિક છે, અહીંયા ગુજરાતથી પણ કેટલા લોકો ક્યાં શું કહેશો તમે અહીંયા જે રીતે અલગ અલગ પ્રકારના કલ્ચરલ ફોર્મ, કયા કયા પ્રકારના કલ્ચરલ કાર્યક્રમો થશે? સરસ્વતી વંદના થશે, ગુજરાતની ગાથા ગાતું જયતું જયતું ગુજરાતમ થશે, થોડું પંજાબી ફોક, બેંગોલી છાઉ, કથક, ભરતનાટ્યમ, મોહિનીઅટ્ટમ વગેરે શૈલી દ્વારા દરેકની એક ઝલક અહીંયા પ્રસ્તુત કરવામાં આવશે. આ તમારા સ્ટુડન્ટ છે બધા? હા. શું કહેશો આજે જે રીતે અહીં બે મહાન હસ્તીઓ આવવાની છે, એક ટ્રમ્પ અને મોદીજી ઉપસ્થિતિ રહેવાના છે અને કાર્યક્રમ કરો, કેવી લાગણી છે અત્યારે? એકચ્યુઅલી આ શો તો વર્ષનો સૌથી મોટો, અથવા એવું કહું તો આ દશકનો સૌથી મોટો શો કહેવાય, તો એમાં અમને પરફોર્મન્સ કરવાનો ચાન્સ મળ્યો છે તો અમે બધા ખૂબ જ એક્સાઇટ છીએ. આ માટે અમે એક મહિનાથી પ્રેક્ટિસ કરી રહ્યા છીએ અને બસ આજે પરફોર્મ કરી અમારું બેસ્ટ આપીએ. લાગણી છે, હર્ષની લાગણી છે તમામ ગ્રુપમાં? ખૂબ જ ઉત્સાહિત છીએ અમે બધા જ. સ્વાભાવિક છે કે સાઉથ ઇન્ડિયન તમે જોઈ શકો છો. ક્યા કહેંગી આપ લોગ યહાં આયે હૈ, આજ પરફોર્મ કરેંગે મોદીજી ઓર ઉનકે સામને, કૈસી ફીલિંગ આ રહી આપ લોગો કો? બહુત લકી ફીલ હો રહા હૈ કે ઇતને બડે પ્લેટફોર્મ મે હમે ઇતના ચાન્સ મિલા હૈ ઉનકે સામને પરફોર્મ કરને કે લિયે. ઓર એસે જૈસે આપ દેખ રહે હો, હમ લોગ કેરલા કો રિપ્રેઝેન્ટ કર રહે હૈ ફ્રોમ મુદ્રા સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સિસ, ઓર હમ મોહિની અટ્ટમ સ્ટાઇલ પરફોર્મ કરને વાલે હૈ, તો બહુત એક્સાઇટેડ હૈ. સ્વાભાવિક છે ગુજરાતમાં હોય અને ગુજરાતી કલ્ચરના દેખાય આ તમામ જે મિત્રો છે એ અહીં રાસ ગરબા કરશે એટલે સ્વાભાવિક છે. શું લાગે છે, કારણ કે તમે લોકો એકદમ ટ્રેડિશનલ ડ્રેસમાં અહીંયા આવ્યા છો અને અહીં તમે રાસ પણ કરશો, કેવી લાગણી છે તમારા લોકોની? અમે બહુ ઉત્સુક છીએ કે અમને આ સ્ટેજ ઉપર પરફોર્મન્સ કરવાનો મોકો મળ્યો છે, તો પછી અમે એટલા બધા ઉત્સાહી છીએ કે અમે બધા અમારી જોશ જુનૂનથી ટ્રમ્પ સાહેબ અને મોદી સાહેબને એવું અમે દેખાડી દઈશું કે આપણે ગુજરાત કંઈક છે, સરદાર પટેલની આ પ્રતિમા લાગી જાય તો પછી આપણે એનું બહુ સારું ઈચ્છીશું. સ્વાભાવિક છે ચિરાગ, કારણ કે જે રીતે અલગ અલગ કલ્ચરલ ગ્રુપ જે છે કેરલાથી હોય, ગુજરાતથી હોય, મદ્રાસથી હોય, એટલે અનેકતામાં એકતાના જે દર્શન છે ચિરાગ એ અહીં થવાના છે. એટલે કે જ્યારે કહેવાય કે સદીનું સૌથી મોટું ઐતિહાસિક ઘટનાક્રમ અહીંયા થવાનું હોય ત્યારે તમામ રંગારંગ કાર્યક્રમ હોય, કારણ કે સિક્યોરિટી એક પોઈન્ટ ઓફ વ્યૂ છે પણ મનોરંજન માટે જે અહીંયા દર્શકો આવશે એ તમામ જે કાર્યક્રમો કરવાના છે એના માટેની તમામ પ્રકારની જે કોઈ પણ કચાસ ન રહે, એક તરફ મનોરંજન થાય, એક તરફ સિક્યોરિટી ચેકિંગ, એટલે જે 3 કલાકનો જે કાર્યક્રમ છે ભરપૂર, એક તરફ તો તમને ઐતિહાસિક ઘટનાનો અનુભવ કરાવશે, બીજી તરફ બંને દેશો ને જે કલ્ચરલ આદાન પ્રદાન છે, કારણ કે ગુજરાતીઓ મોટી સંખ્યામાં છે ત્યાં, તો એ એક એનો પ્રભાવ અને લોકોને ગર્વ, કારણ કે જે એક નારો અહીંયા અપાયો હતો કે ગર્વ છે ગુજરાતનું છે, એને સાર્થક કરવા માટે પૂરતા પ્રયત્નો જે આયોજકોએ અહીં કર્યો છે. બિલકુલ, ધન્યવાદ અનિલ. તો આપને કહી દઈએ કે અમારા 20 રિપોર્ટર થકી આખો દિવસ તમે આ નમસ્તે ટ્રમ્પનું મહાકવરેજ TV9 પર જોઈ શકવાના છો.